પાટણ જિલ્લાના સાંતલપુર શહેરી વિસ્તારમાં પ્રજાને પીવા માટે આપવામાં આવતું પાણી દૂષિત આવતા રોગચાળો વકરવાની સ્થિતિ લોકોમાં ભયનો માહોલ। સાંતલપુર શહેરી વિસ્તારમાં ભરુનાળે પાણીની પારાયણ વચ્ચે સાંતલપુરના શહેરી વિસ્તારમાં છેલ્લા 30 દિવસથી ગટર જેવું દૂષિત પાણી આવતું હોવાથી સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। સાંતલપુર શહેરી વિસ્તારના લોકો પાણી પીવામાં ભય અનુભવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી સાંતલપુર શહેરી વિસ્તારમાં પીવા માટે વિતરણ કરાતું પાણી દૂષિત સાબુના ઘોઘ જેવું આવતું હોવાથી શહેરીજનો ભારે મુશ્કેલીમાં ભોગવવાનો વારો આવ્યો છે। દૂષિત પાણી આવતું હોવાની રાવ સાથે બીમારીઓના ડરથી પીવામાં ગભરાહટ અનુભવી રહ્યા છે। BS9 TV ન્યૂઝ સાથે ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। કેટલા ટાઈમ થી આબુવાર પાણી આવે? અરે કેટલો ટાઈમ થી? લગભગ 4 મહિના થયા। એમ કેવું પાણી આવે તમારે? આબુના ઘોક 2-3 ડોલો જેવી જ આવે શરૂઆતમાં, પછી પ્રેશર આવી ગયા પછી અમે હારું આવે, ત્યાં સુધી ગંદકી વારમાં આવે। એ પાણી પીવામાં ઉપયોગ લો તમે? પીવામાં તો પછી ચા જાય, રેવું જ પડે ને પીવામાં તો। બીજું તો પાણી છે ને, દોરું આવશે ને આવશે, તમે શું કહેવા માંગો? પાણી તો એક મહિના થયા દોરું આવે છે, એકદમ હાબુવારું ને એવું, પણ શું કરવાનું? તો ડાયરેક્ટ ટાંકામાં જાય એટલે શું કરો, આવે એટલે ખબર પડે। પાણી પીવામાં ઉપયોગ લેવો તમે? હા, પીવામાં લેવું પડે ઉપયોગ। અમુક લોકો આવે તો શું કરે, અમુક લોકો એવું કહેતા હોય કે બાસ મારે પાણીમાં, બહુ જ ગંદકી ગટર જેવી વાસ આવે છે પાણીમાં એકદમ। કેટલા ટાઈમથી આવું થાય? આવું 2-3 મહિનાથી આવે છે। તમે કોઈ રજૂઆત કરી? રજૂઆત તો કોઈ નથી કરી, પણ ખબર ના પડે સરપંચને કે આખા ગામમાં આવું પાણી આવે છે, પણ કોઈ રજૂઆત જ નથી કરતું। ના કરવાનું કારણ શું કહું, બતાવો?